नीतू दीदी, ઘરમાં મહેમાન આવી જાય તો બાળકો સૌથી વધારે ખુશ થાય છે, જલ્દીથી તેમની સાથે દોસ્તી કરી લે છે. ગટ્ટુ ચિંકીના ઘરે પણ એક મહેમાન આવવાનું હતું. એક સાંજે ગટ્ટુ ચિંકી રિમોટ માટે ઝઘડતા હતા. ચિંકી, મને રિમોટ આપ, મારે કાર્ટૂન જોવું છે. ના, મારે ડિસ્કવરી જોવું છે. રિમોટ આપે છે કે નહીં? જરાય પણ નહીં. અને પછી રિમોટની ખેંચમતાણી શરૂ. ગટ્ટુ ચિંકી ઝઘડતા હતા, ત્યાં જ બહારથી પપ્પા આવ્યા. પપ્પા, આ રિમોટ ખેંચી રહ્યો છે. અરે અરે, ઝઘડો ના કરો, જુઓ હું કોને લાવ્યો છું. નીતુ, અંદર આવ બેટા. ગટ્ટુ ચિંકી રિમોટ ભૂલીને દરવાજા તરફ જોવા માંડ્યા. પપ્પાની પાછળથી એક છોકરી અંદર આવી. ગટ્ટુ ચિંકી તે નવા મહેમાનને જોતા જ રહી ગયા. ગટ્ટુ ચિંકી, ઓળખાણ પડી? હાય ગટ્ટુ ચિંકી. હાય. હેલો. જરા કહો તો કોણ છે? બંને ઘણું વિચાર્યું તો પણ તેઓ ઓળખી શક્યા નહીં. પપ્પા કહેવાના જ હતા કે ત્યાં મમ્મી બોલી, નીતુ ચાલ હું તને તારો રૂમ બતાવી દઉં છું, ફ્રેશ થઈને કંઈક ખાઈ લે, ચાલ. મમ્મી નીતુ દીદીને અંદર લઈ ગઈ. બિચારા ગટ્ટુ ચિંકીની યોગ્ય રીતે ઓળખાણ પણ ન થઈ. મમ્મી હંમેશા આવું જ કરે છે, આપણને વાત પણ નથી કરવા દેતી. પપ્પા બતાવો ને, કોણ છે એ? અરે તમારી મમતા ફોઈ છે ને, એમની નાની દીકરી છે, એટલે કે તમારી કઝિન છે. નાનપણથી જ તે નાગપુરમાં તેના કાકા સાથે રહેતી હતી, તેથી તમે તેને જોઈ નથી. કાલે તેની સીએટી એક્ઝામ છે, તેથી આવી છે આપણા શહેરમાં. આવું કહીને પપ્પા જતા રહ્યા અને ગટ્ટુ ચિંકી એકબીજાની સામે જોતા રહી ગયા. ચલ નીતુ દીદીને મળીને આવીએ. હા હા ચલો. ગટ્ટુ ચિંકી મહેમાનના ઓરડા તરફ દોડ્યા કે અચાનક તેમની સામે મમ્મી આવીને ઉભી રહી ગઈ. શું? કઈ જ નહીં મમ્મી. ક્યાં ભાગી જઈ રહ્યા છો? ગટ્ટુ ચિંકી મમ્મીનો ઈશારો સમજી ગયા અને તેમણે વાત જ ફેરવી નાખી. અમે તો પાણી પીવા જઈ રહ્યા હતા કિચનમાં. મને ખબર છે તમે નીતુની રૂમમાં જઈ રહ્યા છો, પણ ખબરદાર જો આજે તમે તેને હેરાન કરી છે તો. કાલે તેની એક્ઝામ છે, તેને ભણવાનું છે, ચલો અહીંયાથી. મમ્મીએ તેમને ત્યાંથી ભગાવી દીધા. હવે શું કરીએ, તે તો ભણી રહ્યા છે. અરે પ્રોબ્લેમ તે નથી, પ્રોબ્લેમ છે મમ્મી. આપણે આપણી પુસ્તકો લઈને દીદીના રૂમમાં જઈએ. મમ્મી આવશે તો એવું વિચારશે કે આપણે ભણી રહ્યા છીએ, પછી તે આપણને કઈ નહીં કહી શકે. ચલો. બંને તેમના ઓરડામાં ગયા અને જે પણ ચોપડી મળી તે ઉઠાવીને ચૂપચાપ નીતુના ઓરડામાં આવી ગયા. નીતુ દીદી ચશ્મા લગાવીને એક્ઝામની તૈયારી કરતી હતી. તેમણે ગટ્ટુ ચિંકીની બાજુ જોયું પણ નહીં. બિચારા ગટ્ટુ ચિંકી શું કરે, તેમને ખબર જ નથી પડી રહી કે નીતુ દીદી સાથે વાત કેવી રીતે શરૂ કરીએ. આ દીદી તો બહુ જ ખડુસ છે, જોઈ પણ નથી રહી. ધીરે બોલ, તે સાંભળી લેશે. ત્યાં જ મમ્મી આવી અને ગટ્ટુ ચિંકી મુશ્કેલીમાં આવી ગયા. તમે અહીંયા શું કરી રહ્યા છો? ગટ્ટુએ તેની ચોપડી બતાવી. અમે ભણી રહ્યા છીએ, આ જો ચોપડી. મમ્મીએ ગટ્ટુની ચોપડી તપાસી. બેટા નાટકની પ્રોપર્ટી તો સારી પસંદ કરો, ગયા વર્ષનું પુસ્તક છે આ. આ સાંભળીને નીતુ દીદી જોર જોરથી હસવા લાગી. તેમને હસતા જોઈને બિચારા ગટ્ટુ ચિંકી વધારે નારાજ થઈ ગયા. સોરી સોરી, પણ હું મારું હસવાનું જ ના રોકી શકી. હું ક્યારથી નોટિસ કરું છું, બિચારા મારા જોડે વાત કરવા માટે ક્યારથી પ્રયત્નો કરી રહ્યા છે, અને હું પણ હાથે કરીને તેમની બાજુ ધ્યાન જ નથી આપી રહી. આવું કહીને નીતુ દીદી ફરીથી હસવા લાગી. ગટ્ટુ ચિંકી આવો, મારી પાસે આવો. ગટ્ટુ ચિંકી તેમની પાસે ગયા. દીદીએ બંનેને હગ કર્યું અને ચૂમી લીધું. તમે બંને બહુ જ સ્વીટ છો. તેમણે તેમના પર્સમાંથી બે મોટી ચોકલેટો નીકાળીને ગટ્ટુ ચિંકીને આપી. ચોકલેટ મેળવીને ગટ્ટુ ચિંકીનો તો મૂડ બની ગયો. ફ્રેન્ડ્સ? હા હા ફ્રેન્ડ્સ. દીદીએ બંને સાથે હાથ મિલાવ્યો અને તેમની દોસ્તી થઈ ગઈ. ડિનર કરતા કરતા દીદીએ ખૂબ જ ખુલીને વાતો કરી. નાગપુરથી તે બધા માટે સંતરાની બરફી લાવી હતી. બધાએ બરફી ચાખી. વાહ નીતુ, મજા આવી ગઈ. ચાલ નીતુ, હવે જલ્દી સુઈ જા, સવારે વહેલા જવાનું છે ને. આ સાંભળીને ગટ્ટુ ચિંકી ઉદાસ થઈ ગયા. શું કાલે તમે જઈ રહ્યા છો? મામાજી જુઓ તો, બંને કેવું મોઢું કરી લીધું છે. અરે મેં કહ્યું હતું ને તમને બંનેને, કાલે તેની એક્ઝામ છે, એક્ઝામ પછી તે ફરીથી આવશે અને આપણે તેને ક્યાંય જવા નહીં દઈએ, તે કહેશે તો પણ નહીં. યે!
બસ બસ બહુ થયું તોફાન, હવે નીતુને સુવા દો. એક તો મુસાફરી કરીને આવી છે અને આવતીકાલે તેની એક્ઝામ છે. દીદી અમારા ઓરડામાં શું છે? તમારા રૂમમાં ઊંઘશે તો આખી રાત તે સૂઈ નહીં શકે. નીતુ તું જા તારા રૂમમાં. નીતુ દીદી ઊભી થઈને જતી રહી અને ગટુ ચિંકી મમ્મી તરફ ખૂબ જ ગુસ્સાથી જોવા લાગ્યા. રાતના 9:30 વાગી ગયા હતા. ઓરડામાં જ ગટુ ચિંકી નીતુ દીદીની વાતો કરતા હતા. દીદી ખડુસ નથી, તે સારી છે. કેટલું સારું થાત કે તે આપણા ઓરડામાં આપણી સાથે સૂઈ જાત. હા, પણ આ મમ્મી છે ને. ત્યાં જ અચાનક ગટુને યાદ આવ્યું. અરે આપણે દીદીને તો ગુડ નાઈટ કહ્યું નહીં, ચાલ કહીને આવીએ. ગટુ ચિંકી ઓરડાની બહાર દોડ્યા તો બહારથી દીદી તેમના ઓરડા તરફ જ આવી રહી હતી. ક્યાં જઈ રહ્યા છો? તમારી પાસે જ આવતા હતા, પણ તમે ક્યાં જઈ રહ્યા છો? કોઈને કહેશો તો નહીં? બિલકુલ નહીં. મામીજીને? અરે બાપા, જરાય નહીં. પાકુ? હા હા પાકુ. વાત એવી છે કે મારે તમારી સાથે તમારી રૂમમાં સુવું છે. યે, પણ તમારું ભણવાનું, તમારી પરીક્ષા? અરે ડોન્ટ વરી, મારી બધી તૈયારીઓ થઈ ગઈ છે, રિવિઝન પણ થઈ ગયું છે. હવે બસ તમારી સાથે વાતો કરવાની રહી છે. તો ચાલો. ચાલો. પછી શું? ગટુ ચિંકી દીદીને લઈને તેમના ઓરડા તરફ નીકળી પડ્યા. અગર આપકો હમારી વિડિયોઝ પસંદ આ રહે હૈ તો ઇન્હે લાઇક કરે, કમેન્ટ કરે ઓર સબસ્ક્રાઇબ કરે.